नंबर 109 हिसाबी समीकरण प्रस्तावना नाणाकीय हिसाबी पद्धतिनो महत्वनो उद्देश्य नाणाकीय हिसाबो तैयार करवानो छे। हिसाबोमां व्यापार खातू नफा नुकसान खातू अने पाकू सर्वे वगैरेनो समावेश करवामां आवे छे। कंपनीना स्वरूपमां व्यापार खाता अने नफा नुकसान खाताने स्थाने आवकनो पत्र तैयार करवामां आवे छे। वर्षना अंते नफा नुकसान खातू बंद करीने पाका सर्वैयामां लई जवामां आवे छे। सामान्य रीते वर्षना अंते पाकू सर्वै तैयार करवामां आवे छे। पाका सर्वैयाना बे अंगो छे, आ खास याद राखवानुं छे। टूंका प्रश्नमां वारंवार पूछाय छे पाका सर्वैयाना केटला अंगो छे, बे। एक मूडी अने देवा, बे मिलकत। धंधाना दरेक व्यवहारनी आखरी असर तो पाका सर्वैयाना ऊपर दर्शावेल अंगो मूडी अने देवा तेमज मिलकतो पर पड़े छे। द्विनोमीनामा पद्धति प्रमाणे ऊपरना बन्ने अंगोनो सरवाळो हमेशा सरखो थाय छे। आ खास याद राखवानुं, द्विनोमीनामा पद्धतिना नियम प्रमाणे पाका सर्वैयाना बन्ने अंगोनो सरवाळो केवो थाय छे, सरखो थाय छे। हिसाबी पद्धतिनी भाषामां आ अंगोने मूडी देवा बाजु अने मिलकत लेणा बाजु तरीके ओळखવામાં આવે છે। આ અંગે સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે। આપણને એક સમીકરણ આપ્યું છે જે આપણે તૈયાર કરવાનું છે। ટૂંકા પ્રશ્નમાં વારંવાર પૂછી શકાય છે। ગુજરાતીમાં આપ્યું છે, મિલકતો બરાબર મૂડી વત્તા દેવું। એ જ સૂત્ર અંગ્રેજીમાં આપ્યું છે, એસેટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટીઝ। ટૂંકમાં લખવું હોય તો એ બરાબર સી વત્તા એલ। આ ત્રણમાંથી ગમે તે એક સૂત્ર લખી શકાય। માત્ર એક પહેલું સૂત્ર ગુજરાતીમાં છે, બીજું અંગ્રેજીમાં છે અને ત્રીજું ટૂંકમાં છે। ત્રણે ત્રણ સૂત્રનો અર્થ એક જ થાય છે, પણ આપણે ટૂંકમાં યાદ રાખીશું એ બરાબર સી વત્તા એલ। આ હિસાબો રજૂ કરવાની અમેરિકન પદ્ધતિ છે, ટીક કરો, અંડરલાઈન કરજો। આ જે સૂત્ર છે એ કઈ પદ્ધતિ છે? અમેરિકન પદ્ધતિ છે। આ આધુનિક અભિગમ છે। પ્રણાલીકાગત અભિગમમાં વ્યક્તિના ખાતા, મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતાના નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે, જે અગાઉ આપણે શીખી ગયા। વ્યક્તિનો નિયમ, માલ મિલકતનો નિયમ, ઉપજ ખર્ચના ખાતાનો નિયમ। આ નિયમને આધારે આમનોંધથી શરૂ કરીને છેલ્લે નાણાકીય હિસાબો તૈયાર કરવામાં આવે છે અને જેમાં છેલ્લે પાકું સર્વૈયું તૈયાર કરવામાં આવે છે। સૌથી છેલ્લું શું બને? પાકું સર્વૈયું। હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર પાકા સર્વૈયામાં આવે છે। હવે મુદ્દા નંબર 2માં આપણે જોવાની જરૂર નથી। હવે આપણે હિસાબી સમીકરણને કેવી રીતે સમજીશું? ઉદાહરણમાં સમજીશું। ઉદાહરણ 1 દ્વારા, પેજ નંબર 110, ઉદાહરણ 1। નીચે વ્યવહારોની આમ નોંધ લખી તે વ્યવહારોની સીધી અસર સમીકરણમાં સમજાવેલ છે। એટલે વ્યવહાર પરથી આમ નોંધ લખવાની અને આમ નોંધ લખ્યા પછી સમીકરણની સમજૂતી આપવાની છે। ચોપડીમાં આપણને ખાના દોરીને આપેલા છે, પણ આપણે થોડી સરળ રીતે સમજૂતી મેળવીએ। નંબર 1, પહેલા આપણે વ્યવહાર વાંચીશું।
रुपया 50,000 रोकड़ा लावी धंधो शुरू कर्यो। 50,000 रोकड़ा लावी धंधो शुरू कर्यो। हवे पहला समीकरण समझावो होय तो आपणे शुं करवानुं, समीकरण समझावा माटे सौ प्रथम आपणे वेवानी केटली असर आपवानी, बे असर आपवानी, बेवडी असर। वेवा नंबर ए बे असर आपवानी छे। चलो रोकड़ा लाव्या એટલે પહેલી અસર રોકડ આવે છે। રોકડા લાવ્યા, રોકડ આવે એટલે પહેલી અસર કયા ખાતે? રોકડ ખાતે। રોકડ આવે છે રોકડ ખાતે। રોકડ ખાતું કયા ખાતાનો પ્રકાર છે? વ્યક્તિનું ખાતું, માલ મિલકત કે ઉપજ ખર્ચ? તો રોકડે શું છે? માલ મિલકત। કયું ખાતું છે? માલ મિલકતનું ખાતું। ખાતાનો પ્રકાર નક્કી થયો। હવે માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તો ઉધાર અને જાય તો જમા। અહીં જુઓ રોકડ આવે છે, આવે તો શું થશે? ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર। માલ મિલકતનો નિયમ રોકડ આવે તો ઉધાર। ચલો રોકડ ખાતું ઉધાર થયું। હવે આપણે સમીકરણની સમજૂતી આપવાની છે। તો સમીકરણ કયું છે આપણું? સમીકરણ એ બરાબર સી વત્તા એલ। હવે રોકડ, રોકડે શું કહેવાય? એ સી કે એલ? તો રોકડે શું છે? મિલકત। મિલકત માટે કયો શબ્દ છે? એ। તો એમાં હવે રોકડ આવે છે, રોકડ આવે એટલે વધારો થાય કે ઘટાડો? તો વધારો, એટલે સમીકરણ શું થયું? એ માં વધારો। આ પહેલી અસર થતી ગઈ। ધંધો શરૂ કર્યો, ધંધો પણ શરૂ કરે માલિક, માલિક લાવે એને શું કહેવાય? મૂડી। તો માલિક મૂડી લાવે છે। ધંધો શરૂ કરે એટલે માલિક લાવે, માલિક લાવે એને શું કહેવાય? મૂડી। એટલે બીજી અસર કયા ખાતે? મૂડી ખાતે। મૂડી કોણ લાવે છે? માલિક, એટલે મૂડી કયા ખાતાનો પ્રકાર છે? વ્યક્તિનું ખાતું। વ્યક્તિના ખાતાનો નિયમ શું છે? લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા। તો ધંધાને મૂડી આપી છે, મૂડી આપનાર છે એટલે લાભ લેનાર છે। લાભ લેનાર હોય તો મૂડી ખાતાને શું કરી દેવાનું? જમા। તો મૂડી ખાતે જમા, રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા, આમનો થઈ ગયો। હવે સમીકરણ, તો મૂડી, મૂડી માટે કયો શબ્દ છે અંગ્રેજીમાં? સી, કેપિટલ। તો અહીંયા આપણે શું લખીશું? સીમાં। મૂડી લાવે છે, મૂડી લાવે એટલે મૂડીમાં શું થયો? વધારો, એટલે શું લખવાનું? સીમાં વધારો। આ રીતે વ્યવસ્થિત સમજીને આપણે લખી શકીએ છીએ। ઉદાહરણ એકમાં બીજો વ્યવહાર, બીજો વ્યવહાર, રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું। હવે પહેલા આપણે બેવડી અસર આપીશું। ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવે છે, ફર્નિચર આવે છે એટલે પહેલી અસર ફર્નિચર ખાતે। ફર્નિચર કયા ખાતાનો પ્રકાર છે? માલ મિલકત। માલ મિલકતનો નિયમ શું છે? આવે તો ઉધાર, જાય તો જમા। અહીં ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવે છે, ફર્નિચર આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર। હવે આપણું સમીકરણ એ બરાબર સી વત્તા એ,
फर्नीचर है सूचे मिलकत मिलकत माटे कयो शब्द अंग्रेजी ए तो ए मा फर्नीचर खरीदी खरीदी के ए मा शू थसे वधारो पहली असर पती गई हवे बीजी असर फर्नीचर खरीदी केवी रीते खरीदी पैसा थी खरीदी खरीदो एटले रोकड जाय छे रोकड जाय छे एटले बीजी असर रोकड खाते रोकड कया खाता नो प्रकार छे माल मिलकत माल मिलकत नो नियम शू छे आवे तो उधार जाय तो जमा रोकड जाय छे रोकड जाय तो जमा रोकड खाते जमा रोकड ए शू छे मिलकत मिलकत माटे अंग्रेजी मा सूत्र मा कयो शब्द ए ए मा चलो रोकड जाय छे जाय तो ए मा शू थयो घटाडो आ रीते समीकरण नी समजूती अपाय छे ત્રીજો વ્યવહાર જોઈશું નંબર 3 12000 નો માલ રોકડેથી ખરીદ્યો ચલો પહેલા વ્યવહારની આપણે કેવી અસર આપીશું બેવડી અસર આપીશું માલ ખરીદ્યો માલ ખરીદ્યો એટલે માલ આવે છે ખરીદ્યો એટલે માલ આવે માલ આવે છે કયા ખાતે લખીશું ખરીદ ખાતું કયા ખાતાનો પ્રકાર છે માલ મિલકતનો નિયમ શું છે આવે તો ઉધાર જાય તો જમા અહી ખરીદ્યો છે ખરીદ્યો એટલે આવે આવે તો ઉધાર ખરીદ ખાતે ઉધાર સમીકરણ A बराबर C वत्ता A तो खरीदी सु खरीदियो माल खरीदियो माले सु क्या बाय मिलकत मिलकत माने कयो शब्द छे A खरीदियो खरीदियो એટલે શું થાય A માં વધારો કેવી રીતે ખરીદ્યો રોકડેથી ખરીદ્યો રોકડેથી ખરીદ્યો તો રોકડેથી ખરીદ્યો તો રોકડ જાય ખરીદો તો રોકડ જાય રોકડ જાય છે કયા ખાતે અસર આપીશું રોકડ ખાતે રોકડ ખાતું કયા ખાતાનો પ્રકાર છે માલ મિલકતનો નિયમ શું છે આવે તો ઉધાર જાય તો જમા અહીં રોકડ જાય છે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા હવે સમીકરણ તો રોકડ એ શું છે મિલકત મિલકત માટે કયો શબ્દ છે એ જાય જાય તો શું થશે ઘટાડો આ રીતે બેવડી અસર આપી ખાતાનો પ્રકાર નક્કી કરવાનો અને ઉધાર જમા કરવાનો અને પછી સમીકરણ લખવાથી સરળતાથી સમજૂતી મેળવી શકાય છે દરેક વ્યવહારમાં જુઓ એક ઉધાર એક જમા એક ઉધાર એક જમા એક ઉધાર અને એક જમા આ રીતે એક ઉધાર હોય અને બીજું જમા હોય હવે આપણે ત્યાર પછીની સમજૂતી મેળવીએ કયો વ્યવહાર છે 4 નંબર 8000 નો માલ બ પાસેથી ખરીદ્યો ચલો ખરીદ્યો શું ખરીદ્યો માલ ખરીદ્યો માલ ખરીદ્યો એટલે માલ આવે છે ખરીદ્યો એટલે કયા ખાતે અસર આપીશું ખરીદ ખાતે ખરીદ ખાતું કયા ખાતાનો પ્રકાર છે માલ મિલકત માલ મિલકતનો નિયમ શું આવે તો ઉધાર જાય તો જમા આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર અને આમ પણ ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય
છે. હવે સમીકરણ, તો ખરીદ્યું, શું ખરીદ્યું? માલ. માલે શું કહેવાય? મિલકત. મિલકત માટે કયો શબ્દ છે? એ. તો એ માં ચલો ખરીદી એટલે આવે છે. આવે એટલે શું થાય? વધારો. ખરીદી કરો તો વધારો, વેચો તો ઘટાડો. બીજી અસર, બ પાસેથી ખરીદ્યો. બ પાસેથી ખરીદ્યો તો બ આપનાર છે. આ કઈ ખરીદી છે? ઉધાર ખરીદી છે. બ પાસેથી ખરીદ્યો, બ આપનાર છે. તો બીજી અસર કોના ખાતે આવશે? બ ખાતે. બ આપનાર છે, બ ખાતે. બ એ કોણ છે? વ્યક્તિ. વ્યક્તિનો નિયમ શું? લેનાર ઉધાર, આપનાર જમા. બ આપનાર છે તો બ ખાતે શું થશે? જમા. હવે ધ્યાન રાખો સમીકરણ, એ બરાબર સી વત્તા એ. હવે આપણે ઉધાર માલ ખરીદ્યો, ઉધાર માલ ખરીદ્યો એટલે આપણું શું વધ્યું? દેવું વધ્યું. તો દેવા માટે કયો શબ્દ છે? એલ. તો એલ માં વધારો. આ રીતે સમીકરણ આવે છે. પાંચમો વ્યવહાર, 7000 નો માલ રૂપિયા 10000 માં રોકડેથી વેચ્યો. ચલો રોકડેથી વેચ્યો, વેચ્યો એટલે રોકડ આવે છે. રોકડ આવે એટલે કયા ખાતે? રોકડ ખાતે. રોકડે કયા ખાતાનો પ્રકાર? માલ મિલકત. માલ મિલકતનો નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. સમીકરણ, રોકડે શું છે? મિલકત. મિલકત માટે કયો શબ્દ? એ. રોકડ આવે છે, આવે આવે તો શું થાય? વધારો. એ માં વધારો. વેચ્યો, વેચ્યો એટલે માલ જાય છે. વેચ્યો એટલે માલ જાય. વેચ્યો એટલે વેચાણ ખાતે. ચલો માલ વેચાણ ખાતું કયા ખાતાનો પ્રકાર છે? માલ મિલકત. માલ મિલકતનો નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા. વેચ્યો એટલે વેચાણ ખાતે જમા. માલ મિલકત એટલે મિલકત. મિલકત માટે કયો શબ્દ? એ. વેચ્યો, વેચ્યો એટલે શું થશે? ઘટાડો. એ માં ઘટાડો. આ રીતે બીસાબી સમીકરણ તૈયાર થાય છે. છ તારીખ, છઠ્ઠો વ્યવહાર, 6000 મજૂરીના ચૂકવ્યા. ચલો મજૂરી ચૂકવી, મજૂરી ચૂકવી એટલે મજૂરી એ શું છે? ખર્ચ છે. મજૂરી ચૂકવી, મજૂરી ખર્ચ. ખર્ચ હોય એટલે મજૂરી ખાતે. ખર્ચ હોય તો કયું ખાતું? ઉપજ ખર્ચનું ખાતું. ઉપજ ખર્ચનો નિયમ શું છે? આ ખર્ચ હોય તો ઉધાર અને આવક હોય તો જમા. મજૂરી એ શું છે? ખર્ચ. ખર્ચ હોય તો શું કરવાની? ઉધાર. મજૂરી ખાતે ઉધાર. હવે ખર્ચ, ખર્ચ થાય તો સમીકરણ માટે કયો શબ્દ? ખર્ચ થાય તો મૂડીમાં ઘટાડો થાય. યાદ રાખો, ખર્ચ હોય તો મૂડી ઘટે. મૂડી માટે કયો શબ્દ? સી. તો સી માં ઘટાડો. ચૂકવ્યા, ચૂકવ્યા એટલે રોકડ જાય છે. રોકડ જાય છે કયા ખાતે? અસર રોકડ ખાતે. રોકડ ખાતું કયા ખાતાનો પ્રકાર? માલ મિલકત. માલ મિલકતનો નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા. રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય.
છે એ રોકડે શું કહેવાય મિલકત જાય છે એટલે એમાં ઘટાડો આ રીતે બેવડી અસર આપી અને સમીકરણ સરળતાથી લખી શકાય છે સાત એક હજાર મજૂરીના ચૂકવવાના બાકી છે તો પહેલા આપણે બેવડી અસર મજૂરીના ચૂકવવાના બાકી છે એટલે મજૂરી શું છે ખર્ચ તો પહેલી અસર મજૂરી ખર્ચ છે મજૂરી ખાતે મજૂરી ખર્ચ છે એટલે કયું ખાતું ઉપજ ખર્ચ ઉપજ પરનો નિયમ શું ખર્ચ ઉધાર થાય એટલે મજૂરી ખાતે ઉધાર મજૂરી ઉધાર હવે ખર્ચ હોય તો સામા ઘટાડો થશે મૂડીમાં ઘટાડો એટલે આપણે આ લખવાનું છે સીમાં ઘટાડો ચૂકવવાની બાકી મજૂરી ચૂકવવાની બાકી મજૂરી એ શું છે દેવું છે એટલે બીજી અસર ચૂકવવાની બાકી મજૂરી ચૂકવવાની બાકી મજૂરી ખાતે ચૂકવવાની બાકી મજૂરી કયા ખાતાનો પ્રકાર છે માલ મિલકત માલ મિલકત નો નિયમ શું આવે તો ઉધાર જાય તો જમા તો ચૂકવવાની બાકી મજૂરી ખાતે જમા અને ચૂકવવાની બાકી છે એટલે શું કહેવાય દેવું એટલે દેવું શું થાય જમા દેવા માટે કયો શબ્દ છે એલ એલ માં વધારો આઠ તારીખ કમિશનના રૂપિયા 4000 રોકડા મળ્યા રોકડા મળ્યા એટલે રોકડ આવે છે રોકડ આવે છે એટલે પહેલી અસર રોકડ ખાતે રોકડ ખાતું કયા ખાતાનો પ્રકાર માલ મિલકત માલ મિલકતનો નિયમ શું આવે તો ઉધાર જાય તો જમા રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર રોકડ એ શું છે મિલકત મિલકત માટે કયો શબ્દ એ આવે છે એટલે એમાં વધારો રોકડા મળ્યા સાના મળ્યા કમિશનના કમિશન ઉપજ છે કમિશન એ શું છે ઉપજ એટલે બીજી અસર કમિશન ખાતે કમિશન એ કયા ખાતાનો પ્રકાર છે ઉપજ ખર્ચ ઉપજ ખર્ચનો નિયમ શું છે ખર્ચ હોય તો ઉધાર ઉપજ હોય તો જમા કમિશન એ શું છે ઉપજ તો કમિશન ખાતે જમા ઉપજ હોય એટલે સામા વધારો થશે મૂડીમાં વધારો થશે એટલે સીમાં વધારો કોઈ પણ ઉપજ હોય એટલે મૂડી વધે સીમા વધારો